नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। बावड़ाना केराड़ा गामे शाला प्रवेशोत्सव योजायो। जमालपुर खाड़िया विधानसभा क्षेत्र में शहर भाजप द्वारा प्रशिक्षण वर्ग नो थयो प्रारंभ। हेबतपुर प्राथमिक शाला में अजय बहादुर बाड़को साथे पलाठी वाड़ी ने बेसी गया। शासन गिर अभियान में 16 जून थी 15 ऑक्टोबर सुधी सिंह दर्शन माटे बंद रहेशे। शाला प्रवेशोत्सव और कन्या केरवणी महोत्सव हाल समग्र राज्यभर में चाली रह्यो छे, जेना भागरूपे गई काले बावड़ा तालुकाना खेड़ा गामे शाला प्रवेशोत्सव योजायो हतो, जेमां महिला बाल कल्याण जिला प्रभारी मंत्री वसुबेन त्रिवेदी, अमदावाद जिला कलेक्टर अवंतिका सिंह सहित मोटी संख्या में विद्यार्थी गामना सरपंच आगेवानो उपस्थित रहा था। मंत्री वसुबेन त्रिवेदी द्वारा धोरण एक में प्रवेश मेळनार बाळकोने शिष्यवृत्ति ने विद्यालक्ष्मी बोर्ड एनायत करवामां आव्या हता। मंत्री राज्य सरकार की अनेक कल्याणलक्षी योजनाओं जानकारी आपीने आ योजना ने महत्व लोको लाभ ले ते माटे राज्य सरकार कटिबद्ध छे तेवुं पण तेमणे जणाव्युं हतुं। लक्ष्यांश पूर्ण करवा माटे राज्य सरकार द्वारा कृषि महोत्सव, शाळा प्रवेशोत्सव, गरीब कल्याण मेळाओ सौ कार्यक्रमों योजवामां आवे छे। एटलुं ज नहीं, ग्रामजनों प्रश्नों निराकरण माटे राज्य सरकारे लोकसभा सेतु कार्यक्रम पण योजना छे। महिलाओं ने बाळकों की आरोग्यलक्षी सेवाओं की पण जानकारी आपी हती। 2017 માં વિધાનસભા ની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે શહેર ભાજપ દ્વારા 4 વિધાનસભા ક્ષેત્રોમાં કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાડિયા જમાલપુર વિધાનસભા ક્ષેત્રમાં વોર્ડ કાર્યકરોની પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ હતી। આ પ્રશિક્ષણ શરૂઆત શહેર પ્રમુખ જગદીશ પંચાલ, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાવ્યું હતું। કાર્યકર્તા પ્રશિક્ષણ અંગે ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે ભાજપની વિચાર સાથે જોડવા માટે પ્રાથમિક સભ્ય બનેલા સૌ માટે પક્ષની વિચારધારા શું છે, ભાજપા રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે કયા સ્વરૂપે નિહાળે છે અને લઈ જવા ઈચ્છે છે, આ ઉપરાંત કેન્દ્રની રાજ્ય સરકારની શું ઉપલબ્ધિઓ છે અને તમામ બાબતોને લઈને કાર્યકરોની શું ભૂમિકા છે તે બાબતની અવગત કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે જમાલપુર ખાડિયા વોર્ડ વિધાનસભા મતક્ષેત્રથી આ કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર શહેરના ચારેય મત વિસ્તારોમાં કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજાનાર છે। આજે ઠકાપાનગરમાં અને આવતીકાલે નરોડા એમ બે વિધાનસભા ક્ષેત્રોમાં કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજાનાર છે। ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય સંસ્થા દિલ્હીથી રાષ્ટ્રીય લેવલે દેશના 15 લાખ કરતા વધારે બુથના સૈનિકો ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકર્તાઓને બુથના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ મળી રહે એ દ્રષ્ટિએ સાથે મળી નવો કાર્યકર્તા એક ભાવનાથી એક ભાવથી સાથે મળી સાથે રહી ભાજપ શું છે, ભાજપ શા માટે, ભાજપ દ્વારા સંઘર્ષ, ભાજપ દ્વારા સત્તા અને ભાજપ દ્વારા થયેલ વિકાસ, આ કાર્યકર્તાની આ કાર્યકર્તાનું પ્રશિક્ષણ મેળવીને આવનારા દિવસોની અંદર જન જન સુધી આ વાતને પહોંચાડવા માટેનો એક પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ સમગ્ર ગુજરાત અને આજે અમદાવાદની અંદર જમાલપુર ખાડિયા વિધાનસભા અને સમગ્ર વિધાનસભાની અંદર આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર એકમે કર્યું। મુખ્યમંત્રીના સચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ અજય ભાદુએ ગઈકાલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કિરણોત્સવ કાર્યક્રમમાં હેબતપુરની એક પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા, જે વખતે બાળકો સાથે પલાઠી વાળીને બેસી ગયા હતા અને બાળકો સાથે ઓતપ્રોત થઈને જ્ઞાન અને ગમત સાથે બાળકોનું આપવામાં આવેલું શિક્ષણને ચકાસ્યું હતું। અમદાવાદ જિલ્લાના ધોરાજી તાલુકાના અંતરિયાળ એવા હેબતપુર પ્રાથમિક શાળાના બીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી બાળકો પાસે જઈને જ પોતિકા શિક્ષક જેવું વાતાવરણ ઉભું કરીને બાળકો પાસેથી અંકગણિત વાંચન લેખન કરાવતા બાળકોનો ઉત્સાહ આવીને નજીક આવી ગયા હતા। ભાદુએ પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ ઝડપભેર આપતા ક્લાસરૂમમાં આત્મીયતાનું અનુકૂળ વાતાવરણ સર્જાયું હતું અને સાચા ઉત્તરો આપનાર બાળકોને તાળીઓથી વધાવીને ભાદુએ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ગીર જંગલમાં મુક્તપણે વિહારતા એશિયાટિક સિંહોના એકમાત્ર અંતિમ નિવાસસ્થાન એવા સાસણ ગીર જંગલમાં 16 જૂનથી 15 જૂન વેકેશન શરૂ થઈ રહ્યું છે, જે આગામી 15 ઓક્ટોબર સુધી ચાલનાર છે। આથી 4 માસ સુધી તમામ પ્રવાસીઓ માટે આ પ્રવેશ બંધ રહેશે। ગીરના સાવજો ચોમાસામાં સહનકાળ હોય છે અને ગીરના સામાન્ય રીતે હિંસક પ્રાણીઓના આ સમય દરમિયાન બ્રિડિંગ પીરિયડ ચાલતો હોય છે, આથી તેના સંવર્ધન ઉછેરવા માટે કોઈપણ જાતની માનવીય ખલેલ ન પહોંચે તે આવશ્યક છે। આથી આ સમય દરમિયાન વન્ય પ્રાણીઓના મુક્ત અને
હરવા ફરવા અને તેના યોગ્ય સમાધાન માટે અભયારણ્ય બંધ રહે છે. કૃત્રિમ હિલચાલથી દૂર રહેવા માટે તેમજ તેમના માદરે વતન ગીર જંગલમાં કુદરતના ખોળે મુક્ત અને મન વનરાજો વિરાળ દેવા આવશ્યક છે. ચોમાસાના સંવંતના કાળ દરમિયાન ગર્ભવતી બનતી સિંહણોને પૂરા દિવસો ચાલી રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં તમામ સિંહણો બચ્ચાઓને જન્મ આપી જશે અને 3 મહિના બાદ નવા સિંહણો બાળાઓની ઉછળે કૂદે તોફાન મસ્તી જંગલ ફરી એક વખત હર્યુંભર્યું બની જશે. ગત વર્ષની 8 મહિનામાં કુલ 5,18,000 પ્રવાસીઓ એ ગીર અભિયાનની મુલાકાત લીધી હતી, જેમાં 1,61,000 જેટલા પ્રવાસીઓ નેશનલ ગીર અભિયાન તેમજ 3,17,000 પ્રવાસીઓએ દેવાળિયા પાર્કમાં દર્શન કર્યા હતા, જેમાં 5,000 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, જેના લીધે તંત્રને 10,28,00,000ની આવક થઈ હતી. ગત વર્ષમાં ગીર અભિયાનની 6 કરોડ જેટલી આવક થઈ હતી, જેની સરખામણી આ વર્ષે આવકમાં જંગી વધારો થયો છે. ગીર અભિયાન દ્વારા ઓનલાઈન બુકિંગ, વાહન સુવિધા, ગાઈડ સુવિધા, આવાસ ભોજનની સુવિધા સહિત તમામ સુવિધા પણ પ્રવાસીઓ દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.